ફલસાણા તાલુકાના સિયોદ ગામમાં મધ્યરાત્રિએ ત્રાટકેલા 15-20 જેટલા ધાડપાડુઓ માહિયાવંશી ફળિયામાં રહેતા એક પરિવારને માર મારી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 7 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ જવાના ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે. વલસાડ તાલુકાના સિયોદ ગામના માહિયાવંશી ફળિયામાં રહેતા રમણીકભાઈ સિયોડિયાના મકાનમાં મધ્યરાત્રે 20 જેટલા બુકાનીધારી ધાડપાડુઓ ઘાતક હથિયાર અને તમંજા જેવા હથિયાર સાથે ત્રાટકીને પરિવારના મહિલા સહિત 8 સભ્યોને માર મારી તેના સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 7 લાખથી વધુની લૂંટ ચલાવી નાસો છૂટ્યા હતા. ગુજરાતી અને હિન્દી ભાષા બોલતા ધાડપાડુએ પોતાના ગુનાને અંજામ આપતા પહેલા ફળિયામાં અન્ય મકાનોના દરવાજા બહારથી બંધ કરી અંદર ત્રાટકીને હુમલો કરી બેખોફ લૂંટ ચલાવી નાસો છૂટ્યા હતા. જો કે આ સમયે પોલીસ વાના વિચરતા ધાડપાડુઓ હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી બિંદાસ્ત ભાગી છૂટ્યા હતા. આ ધાડપાડુઓના હુમલામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નીચે પથ્થર મારીને બારીને બધું ફોડી કાઢ્યું, બારણા માં પથકાને બધું મારે. એટલે અમે જોયું બધા ભાઈ, મારો ભાઈ બીજો છે, હું છે, પપ્પા હતા. બારી માંથી અમે જોયું તો પથ્થર મારે લોકો, પછી બારણા માં પથકા મારતા હતા. એટલે અમે પકડીને એવું ભરીએ, પછી બધાને ફોન કર્યા પોલીસમાં ને અમારા મહોલ્લામાં ને આજુબાજુના ગામમાં, ને પોલીસની ગાડી આવી. પછી ભાઈ ગયેલો ને અંદર ઘૂસીને મારામારી કરીને અમને ભટકા માર્યા ને બધું લૂંટીને લઈ ગયા. 15-20 એટલે 5-6 જણા છે, મને, ભાઈને, પપ્પાને. ગઈકાલ રાત્રિના 12 વાગ્યાની આજુબાજુ પલસાણા તાલુકાના સિયાદ ગામે ધર્મેશભાઈ અને ભાવેશભાઈના ઘર પર અજાણ્યા ધાડપડુઓએ હુમલો કરી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ બહેનોએ પહેરેલા ઘરેણાઓની લૂંટ કરી નાસી ગયેલ છે. રોકડ રકમ પણ 1,60,000 જેવી લઈને નાસી ગયેલ છે. આ લૂંટ ધાડ દરમિયાન પોલીસ આવી જતા તેઓ ભાગી ગયેલ અને એક માણસને તમંચા જેવા હથિયારમાંથી ફાયરિંગ કરેલ છે. હાલ કુલ 7 જણાની સારવાર ચાલુ છે અને પોલીસ કોમ્બિંગ અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી આ તપાસ ચાલુ છે. હાલ FSL ડોગ અને જુદી જુદી રીતે આ તપાસને ગંભીરતાપૂર્વક લઈ અને પોલીસ આગળ વધે છે.